ભરૂચના વતની એવા રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ દ્વારા તેમને લીધેલા દત્તક ગામ નર્મદા જિલ્લાના વાંદરી ખાતે જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા વાંદરી ગામે દત્તક લઈ આ ગામના રોડ લાઇટ પાણીની સુવિધા ઉભી કરી છે. જો કે હાલમાં લોકડાઉનની સ્થિતિમાં વાંદરી ગામમાં રહેતા પરિવારોને જમવાનું મળી રહે તે માટે સાંસદ અહમદભાઈ પટેલની સૂચનાથી ધારાસભ્ય પીડી વસાવા તથા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઈ વસાવા તેમજ ડેડિયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવજીભાઈ વસાવા તેમજ એપીએમસીના ચેરમેન જાતરભાઈ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ વાંદરી ગામના પરિવારોને અનાજની કીટ વિતરણ કરી હતી. સુવિધા થઈ છે. શું શું સુવિધા ઉભી થઈ? કુવા બહેના ને ફેક ડેમ બહેના ને રોડ બહેનો ને નિશાળ બહેન ને હાઈસ્કૂલ એ બધું દવાખાનું બહેનું માગતા કોઈ. કયું ગામ? વાંદરી. જે કીટ વિતરણ કરવામાં આવી છે એ અમારા માનનીય અહેમદ પટેલ સાહેબ શ્રી જેમણે વાંદરી ગામ દત્તક લીધું તેમના માટે એ લોકોએ તેથી મોકલેલું છે. આપણા નાંદોદના ધારાસભ્ય શ્રી પીડીભાઈ વસાવા એમને મોકલીને એમના દ્વારા કીટ વિતરણ કરવામાં આવી છે. હાલ રોજગારી બિલકુલ બંધ છે લોકડાઉનના કારણે, એટલે અમારે મનરેગાથી માંડી બધું બંધ છે, એટલે લોકોને ડીડીયાપાડા આવવા જવાનું ઉપર તકલીફ થાય છે. એટલે એના માટે તેથી જે કીટ વિતરણ કરવામાં આવી છે એ લોકોના એના દ્વારા આપણા એના ગરીબ માણસના ઘરમાં ચૂલો સળગશે. મારું નામ વસાવા અનિરુદ્ધ કુમાર પારસિંગભાઈ, ગામ ડુમખલ, ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ છું. નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા તાલુકો, એનું વાંદરી ગામ કે જે ખૂબ અંતરિયાળમાં આવેલું ગામ છે, ત્યાંના લોકો લગભગ મજૂરી પર નિર્ભર છે. એટલે મજૂરી ના મળે તો લગભગ એમને અડધા ભૂખ્યા રહીને સૂવું પડે એવો ઘાટ હતો. આદરણીય અહમદ પટેલ સાહેબે મને સૂચના આપી કે વાંદરી ગામમાં તમે જાઓ અને જે જરૂરિયાતમંદ લોકો છે કે જે મજૂરી પર નિર્ભર છે એ લોકોના જીવન માટે, એ લોકોના રોજિંદા એના ઘર ચલાવવા માટે તમે અનાજનું વિતરણ કરો. પરિણામે સાહેબ તરફથી, આદરણીય અહમદ પટેલ સાહેબ તરફથી આ અનાજનું કીટ છે એનું વિતરણ આજે થઈ રહ્યું છે. એ કીટ્સમાં લગભગ એક કીટ્સમાં લગભગ 20 કિલો ઉપરાંતની ચીજ વસ્તુઓ છે. એમાં અનાજમાં ઘઉં છે, ચોખા છે, દાળ છે, ખાંડ છે, ડુંગળી છે, બટાકા છે, શાકભાજીમાં કોબીજ છે, મસાલા જે આપણે રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ એ બધા મસાલા છે. આમ કરીને આ એક કુટુંબ લગભગ 15 દિવસ સુધી આ જે અનાજ આપીએ છીએ બધી ચીજવસ્તુ એના પર નફશે અને એ લોકો શાંતિથી મજૂરી કર્યા વગર પણ એ લોકો આ 15 દિવસ શાંતિથી ગાળી રહ્યા છે. આદરણીય અહમદ પટેલ સાહેબે જ્યારે દત્તક લીધું ત્યાર પછી આ ગામમાં પાકા રસ્તાઓ થયા, ડામરના રસ્તાઓ થયા, નાળા થયા, શિક્ષણની સગવડ મળી, આરોગ્યની સગવડ મળી, ખેતી માટે ચેકડેમ બાંધી આપ્યા, કૂવાઓ કરી આપ્યા, ડીઝલ એન્જિન કરી આપ્યા. પરિણામે આ સિંચાઈની સગવડથી જે જરૂરિયાતમાં લોકો પોતાના જ વાડામાં શાકભાજી ઉગાડીને અનાજ પકવીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. પહેલાં આ ગામમાં આવવા માટે રસ્તો જ નહોતો, કોઈક માંદુ થાય તો જોડી કરીને એને લઈ જવા પડે. ચોમાસામાં ખૂબ વરસાદ આવે તો આ નદી આ તટથી પેલા તટ થાય છે, બીજો કોઈ આવવાનો રસ્તો જ નહોતો. પણ સાહેબના આવ્યા પછી આ ગામની કાયાપલટ થઈ છે. ગામ લોકો સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે. હાલ આજે આપણે નર્મદા જિલ્લાના એકદમ અંતરિયાળ ગામમાં ડેડિયાપાડા તાલુકાના વાંદરી ગામે આપણે ઊભા છે. વાંદરી ગામ એટલે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ એ આ ગામને દત્તક લીધેલું છે.
ને અહીંના લોકો કહેવામાં આવે છે કે જ્યારે અહેમદ પટેલે દત્તક લીધું તે ગામે આ ગામમાં કોઈ જાતની સુવિધા હતી નહીં, ના રોડની હતી કે ના લાઇટની હતી કે કશું કોઈ સુવિધા ન હતી. અને એ એમને દત્તક લીધા પછી આ ગામનું એક કાયા પલટ પડલી પલટી નાખેલી છે અહેમદભાઈ પટેલ, અહેમદભાઈ પટેલ સાહેબે. ને હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે, લોકડાઉનની અંદર અહીંના ગામના સ્થાનિકોનું કહેવામાં આવ્યું છે જ્યારે અમારે તો જમવાની જ્યારે જમવાની જ્યારે તકલીફ પડી હતી ને એમને માહિતી મળી હતી તો તાત્કાલિક જ એમણે સૂચના હતી નર્મદા જિલ્લાના નાદોદ વિધાનસભાના ધારાસભ્ય પીડી વસાવા દ્વારા એમના પ્રતિનિધિ તરીકે આજે વાંદી ગામમાં કીટનું વિતરણ કરવા માટે મોકલેલા છે. આજે આપ જોઈ શકશો કે વાંદી ગામના લોકો જે ગરીબ તબક્કાના લોકો છે ને અહીંયા ગરીબ તબક્કાના લોકો રહે છે કે જ્યારે લોકડાઉન ચાલુ થયું છે ત્યારનું એમનું કંઈ શહેરમાં કે કંઈ જવામાં માટે કોઈ મજૂરી બચી નથી. આજે ખબર પડતા જ નાદોદના ધારાસભ્ય પીડી વસાવાને એમને મોકલી ને અહીંયા આશરે 175 જેટલી કીટનું વિતરણ કર્યું છે ને એની અંદર લગભગ 20-15 દિવસ ચાલે એટલું અને કીટનું વિતરણ કરેલું છે.